गुड मॉर्निंग बाળકો, વિષય ગણિત ગમ્મત ધોરણ ત્રીજું, એમાં આપણે ચેપ્ટર નંબર 12 11 આપણે પૂરું થયું અને ચેપ્ટર 12 પેજ નંબર 160 ઉપર આપણે ભાગ પાડી શકીશું. ભાગ પાડીશું એટલે આમાં આવશે આપણને ભાગાકાર ભણવાના આવશે. દરેક જૂથમાં કેટલા છે? બરોબર, હવે આ બે જૂથ છે. હવે પતંગિયા છે તો એક જૂથમાં કેટલા છે? તો કે 5. બીજા જૂથમાં કેટલા છે? તો કે 5. બે અલગ અલગ જૂથ છે. ટોટલ કેટલા થયા? તો કે 10 પતંગિયા. 10 પતંગિયા છે અને જૂથ કેટલા છે? તો કે 2. દરેક જૂથમાં કેટલા પતંગિયા છે? તો કે 5. એકમાંય 5 અને બીજામાં પણ 5. હવે અહીંયા આપણને આપ્યું છે ઈયળ છે આ બધી, બરોબર. તો આમાં કુલ ખાલી જગ્યા ઈયળો છે. તો હવે કેટલી ઈયળો છે? તો કે 1 2 3 4 5 6 અને 7. એકમાં 7 છે. એવી કઈ જગ્યા? 1 2 અને 3. ત્રણે ત્રણમાં 7 7 ઈયળો છે, બરોબર. તો 3 7 3 છે. આવી રીતના ભાગ પાડેલા. તો 3 7 21. કેટલા છે જૂથ? તો કે 3. 1 2 અને 3 જૂથ. અને દરેક જૂથમાં કેટલી ઈયળો છે? તો કે 7. હવે આ લાડુ આપણને આપેલા છે, બરોબર. હવે એક ડીશમાં કેટલા લાડુ છે? તો કે 3. એવી કેટલી ડીશ છે? તો કે 4. તો 1 માં 3 હોય તો ડીશ કેટલી છે? તો કે 4. તો 3 ગુણ્યા 4 એટલે 3 ચોક ને 12. કેટલી ડીશ છે એટલે જૂથ કેટલા છે? તો કે 4. અને દરેક જૂથમાં કેટલા લાડુ છે? તો કે 3. આ પેજ નંબર 162 ઉપર 18 તારા દોરો. આપણે આમાં 18 તારા દોરવાના છે. આપણને ભાગ કેટલા આપ્યા છે? તો કે 2. 2 ભાગમાં 18 તારા કરવાના છે. તો કે 9 2 ને 18, 1 માં 9 તારા આવશે, બરોબર. દરેક જૂથમાં 9 9 તારા આવશે. 1 માં 9 ને બીજામાં 9 એટલે 9 2 ને 18. હવે 18 મણકા દોરો, તેમને 3 સરખા જૂથમાં વહેંચો. આપણે 18 મણકા દોરવાના છે તો આપણે ત્રણેય જૂથમાં અલગ અલગ રીતના વેચશું. તો એક જૂથમાં કેટલા મણકા આવશે? તો કે 6. 6 આમાં 6 આમાં અને 6 આમાં એટલે 6 3 ને 18. 18 મણકા થયા. હવે દાણાને વેચો. માતા પંખી 12 દાણા લાવે છે, તેને કેવી રીતના સરખા ભાગમાં વેચી શકાય? તે દરેક બચ્ચાને એક એક દાણો આપવાની શરૂઆત કરે છે. એ દરેક બચ્ચાને એક એક દાણો આપવાની શરૂઆત કરે છે. આપણી પાસે દાણા કેટલા છે? તો કે 12. તો 4 3 ને 12, બધાના ભાગે 3 3 દાણા આવશે. પછી તે ફરીથી દરેક બચ્ચાને એક એકનો વધારાનો દાણો આપે છે, બરોબર. તો હવે દરેક બચ્ચાને 2 દાણા મળે છે. હવે કેટલા દાણા બાકી રહે? તો કે 4. તે દરેક બચ્ચાના મોઢામાં વધુ 1 દાણો મૂકે છે. બધા જ દાણા હવે પૂરા થઈ ગયા. 12 દાણા 4 બચ્ચાની વચ્ચે વહેંચાઈ ગયા. દરેક બચ્ચાને 3 દાણા મળ્યા. કેટલા મળ્યા? મેં તમને પહેલા જ કીધું, 4 3 ને 12. તો બધાને એક એકને 3 3 દાણા મળશે. પેજ નંબર 164 ઉપર હવે આનો પ્રયત્ન કરો. ગોપુની પાસે જલેબીની 3 થાળી છે. દરેક થાળીમાં જુદી જુદી સંખ્યામાં જલેબી છે. આમાં 1 છે, આમાં 5 છે અને આમાં 3 છે, બરોબર. પ્રથમ થાળી એટલે પહેલી થાળીમાં 1, બીજી થાળીમાં 5, ત્રીજી થાળીમાં 3. હવે બધી જલેબી આપણે ભેગી કરવાની છે. તો હવે નીચેની થાળીઓમાં એવી રીતના જલેબી દોરો કે જેથી દરેક થાળીમાં સરખી સંખ્યામાં જલેબી આવે. તો 3 આમાં 3 આમાં 3 આમાં ટોટલ કેટલી છે? 5 6 7 8 ને 9 છે. તો 9 જલેબીને આપણે 3 થાળીમાં વેચી એટલે 3 ને 3 6 ને 3 9, ત્રણેય થાળીમાં 3 3 જલેબી આવશે. બધી થઈને કુલ કેટલી જલેબી છે? તો કે 9. અને દરેક થાળીમાં કેટલી જલેબી આવશે? તો કે 3. તમે જવાબ કેવી રીતના મેળવ્યો તેની વર્ગમાં ચર્ચા કરજો, બરોબર. એટલે ટોટલ 9 જલેબી છે એટલે 3 3 ને 9. દરેકને સરખે ભાગે વહેંચો. અહીંયા 6 ખેડા આપણને આપેલા, 6 કેડા આપ્યા છે. અહીંયા 3 વાંદરા છે. વાંદરા કેટલા છે? તો કે 3. જો તેઓ કેળાના સરખા ભાગ પાડે તો દરેક વાંદરાને 2 કેળા મળશે. 2 આને 2 આને 2 આને 6 કેળા છે એટલે 2 3 ને 6 છે. 6 કેળાના 3 સરખા ભાગ બરાબર દરેકના ભાગમાં 2 કેળા. 6 ભાગ્યા 3 એટલે 2 3 ને 6. જો 6 કેળા હોય તો અને 2 વાંદરા હોય તો દરેક વાંદરાને 3 કેળા મળે. કેટલા વાંદરા? 2 કેળા. ઓલા 2 વાંદરા હોય તો 3 3 કેળા મળે. 6 કેળા ભાગ્યા 2 તો દરેકના ભાગમાં 3 કેળા આવે. 2 3 ને 6. પાછળના પેજ નંબર 166 ઉપર જો 60 કેળા હોય અને 2 વાંદરા હોય તો દરેક વાંદરાને કેટલા કેળા મળે? બરોબર. તો 60 કેળા હોય તો 30 મળે.
पांच मित्रों ने मैदान माथी 5 रुपया ना 10 सिक्का मळ्या। पांच मित्रों छे एने रुपया ना केटला 10 सिक्का मळ्या, तेमणे ते समान भागे वेची लीधा। दरेक मित्र ने 10 रुपया मळ्या। हवे 50 ભાગ્યા 5 એટલે બરાબર 10, 5 × 2 = 10 અને 10 × 50 = 50। જો 10 રૂપિયાની 16 નોટ હોય અને 4 મિત્રોને વહેંચવાની હોય ત્યારે 16 ભાગ્યા 4 એટલે ચોકે ચોકેને 16 અને 4 × 10 = 40, તેથી દરેક મિત્રને 40 રૂપિયા મળશે। 5 મિત્રોને રૂપિયા 100 મળે છે, જો તેઓ સમાન રીતના વહેંચે તો દરેકને કેટલા રૂપિયા મળે? 5 મિત્રોને 100 રૂપિયા મળે છે તો કેટલા રૂપિયા મળે? તો કે 25 25 રૂપિયા। હરિપ્રસાદ પાસે 30 મીટર દોરડું છે, તે તેના 3 બાળકોમાં સમાન રીતે વહેંચી દે છે। દરેક બાળકને 10 મીટર દોરડું મળે છે। જો 36 મીટર દોરડું હોય તો દરેક બાળકને કેટલું દોરડું મળે? તો કે 12 મીટર, 12 × 3 = 36। જો 60 મીટર દોરડું હોય તો દરેક બાળકને કેટલું દોરડું મળે? તો કે 20 મીટર। હવે અહીંયા આપ્યું છે કેટલા ખાના છે, બરોબર? આ આપણને ખાના આપેલા છે। મારી પાસે 20 પુસ્તક છે, હું એક ખાનામાં 5 પુસ્તક મૂકું તો મારા કબાટમાં કેટલા ખાના જોઈએ? હવે આપણા એક ખાનું છે, એમાં મારે 5 પુસ્તક મૂકવા છે, તો પહેલા ખાનામાં 5 પુસ્તક, તો 15 પુસ્તક બાકી રહ્યા। 20 પુસ્તક હોય તો પહેલા ખાનામાં 5 ગોઠવા, પછી બીજા ખાનામાં 5, ત્રીજા ખાનામાં 5 ને ચોથા ખાનામાં 5, એટલે 5 × 4 = 20। બીજા ખાનામાં વધુ 5 પુસ્તક મૂક્યા, 10 પુસ્તક બાકી રહ્યા। બીજા ખાનામાં કેટલા મૂક્યા? 5 અહીંયા ને 5 અહીંયા, 10 વયા ગયા, તો હજી કેટલા બાકી રહ્યા? 10। ત્રીજા ખાનામાં 5 પુસ્તક મૂક્યા એટલે 5 10 અને 15, હજી 5 બાકી રહ્યા। ચોથા ખાનામાં 5 પુસ્તક મૂક્યા તો 20 પુસ્તકથી કબાટના 4 ખાના ભરાઈ ગયા। 5 આમાં 5 આમાં 5 આમાં અને 5 આના 5 = 20। ચાલો આપણે આનો પ્રયત્ન કરીએ। 28 બટન છે, બરોબર? એક દરજી એક શર્ટ પર 4 બટન લગાવે છે, તેથી ત્યાં 4 બટનવાળા 7 શર્ટ છે, બરોબર? આપણી પાસે 7 શર્ટ છે તો 28 ભાગ્યા 4, તો કે 4 × 7 = 28, 4 શર્ટ આમાં અને 4 બટન। મહાવરો, મિંકુ તેના 15 લાડુ 5 ખોખામાં સરખા ભાગે મૂકે છે, આ બટન છે, બરોબર? દરેક ખોખામાં કેટલા લાડુ આવે? તો દરેક ખોખામાં 3 લાડુ આવે, 5 × 3 = 15। પછી ખ, જો તે 3 ખોખા વાપરે તો દરેક ખોખામાં કેટલા લાડુ આવે? દરેક ખોખામાં 5 લાડુ આવે, 3 ખોખા વાપરે તો 3 × 5 = 15। તમારે 25 કેળા 5 વાંદરાને વહેંચવાના છે, તો દરેક વાંદરાને ભાગે કેટલા કેળા આવે? 25 ભાગ્યા 5 એટલે 25 × 25 = 25। 12 ફુગા 3 છોકરાઓને સરખે ભાગે વહેંચો, દરેકના ભાગે કેટલા ફુગા આવે? 12 ભાગ્યા 3, તો કે 3 × 12, દરેક છોકરાના ભાગે 4 ફુગા આવશે। 21 મીણબત્તી છે, 3 ખોખામાં સરખા ભાગે મૂકો અને દરેક ખોખામાં કેટલી મીણબત્તીઓ હોય? હવે 21 મીણબત્તી છે અને 3 ખોખા છે, તો કે 3 × 7 = 21, એક ખોખામાં 7 મીણબત્તી આવશે। હવે અહીંયા છે 18 મોજા, કેટલી છોકરીઓ આ મોજા પહેરી શકશે? 18 મોજા છે, બરોબર? પછી છે, રાજ પાસે રોટલી બનાવવા માટે 36 મિનિટનો સમય છે, તો એક રોટલીને બનતા 3 મિનિટ લાગે છે, તો આ સમયમાં તે કેટલી રોટલી બનાવી શકશે? તે 12 રોટલી બનાવી શકશે। આ બકરીઓના પગની 24 છાપ છે, આ બકરીઓના પગની છાપ છે, તો ત્યાં કેટલી બકરીઓ હતી? કેટલીક છોકરીઓ પોતાના બંને હાથ વડે રમત રમી રહી છે, રમત રમી રહેલી છોકરીઓની બધી મળીને કુલ 60 આંગળીઓ છે, તો કેટલી છોકરીઓ રમત રમતી હશે? આંગળીઓ કેટલી છે? 60, તો બે હાથના કેટલા હોય આંગળા? તો કે 10, તો 1 2 3 4 5 અને 6, 6 છોકરીઓ રમતી હશે। લક્ષ્મી પાસે વેચવા માટે 27 કિલોગ્રામ બટેટા છે, તો 3 માણસો આવ્યા અને દરેકે સરખા જથ્થામાં બટેટા ખરીદ્યા, તો દરેક માણસો પાસે ખાલી જગ્યા કિલો બટેટા ખરીદ્યા હશે, કેટલા માણસો આવ્યા? 3, તો 3 × 9 = 27, તો 9 કિલોગ્રામ બટેટા ખરીદ્યા હશે એક માણસે। પછી પેજ નંબર 173 ઉપર, કૂદતા પ્રાણીઓ, દેડકો એક વારમાં 2 પગલા કૂદે છે, ખિસકોલી 3 પગલા કૂદે છે, સસલું 5 પગલા કૂદે છે,
घोड़ो 15 पगला कूदे छे अने कांगारू 30 पगला कूदे छे। तो आ जवाब शोधवा माटे हवे पछीना पाना पर આપેલા રસ્તાનો ઉપયોગ કરવાનો છે અને કેટલા કૂદકામાં દેડકો 30 પર પહોંચશે તે આપણે જોવાનું છે। 15 દુને 30 કેટલા કૂદકામાં ખિસકોલી 27 પર પહોંચશે તો 3 નવાને 27 નવ કૂદકા ઉપર। હવે એવી રીતના આપણે આ કૂદકાનું આગળનું વાંચતું જવાનું નામાં જવાબ લખવાનો છે। તમે કેટલી ઝડપથી ગણી શકશો બેના ઘડિયાળનો ઉપયોગ કરીને બબેના જૂથમાં ભાગ પાડવાનો છે। હવે 18 ભાગ્યા 2 આપ્યા છે તો કે 2 નવા 18 તો 2 ગુણ્યા 9 અહીંયા 2 આપ્યા છે અહીંયા 9 આપ્યા તો 2 ગુણ્યા 9 એટલે 18 અહીંયા 18 ભાગ્યા 9 આપ્યા છે તો 9 ના ઘડિયાળમાં ક્યારે 18 આવે તો કે 9 2 18। હવે અહીંયા લખવાનું 9 ગુણ્યા 2 એટલે 9 2 ને 18 અહીંયા આપણને આપ્યું 16 ભાગ્યા 2 તો 2 ના ઘડિયાળમાં 16 ક્યારે આવે તો કે 2 8 16 તો અહીંયા લખવાનું 2 ગુણ્યા 8 બરાબર 16। આવી રીતના જ આની નીચેનો પ્રશ્ન છે આની હું તમને બાળકો PDF મોકલીશ તમારે પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાનું છે। થેન્ક યુ બાળકો।